હવે આગળ વાત કરીએ તો પુરુષોત્તમ રૂપારાએ ક્ષત્રિય સમાજ માટે કરેલી ટિપ્પણી બાદ ઉભો થયેલો વિવાદ ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. ત્યારે નવસારી જિલ્લામાં કરણી સેના દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રૂપાલાની ટિકિટ પાછી ખેંચવા માંગ કરી છે. રૂપાલા વિવાદ બાદ રાજ્યમાં અજંપા ભરી સ્થિતિનું નિર્માણ થયું છે. ક્ષત્રિય સમાજ સતત રૂપાલાની ટિકિટ રદ કરવા માંગ કરી રહ્યો છે. ત્યારે નવસારી જિલ્લામાં કરણી સેના દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધી પાઠવવામાં આવેલ આ આવેદન પત્રમાં રૂપાલાના વાણી વિલાસની સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યું છે. આવેદન પત્ર આપવા એકત્ર થયેલા ક્ષત્રિય સમાજના 100 જેટલા આગેવાનોએ કલેક્ટર કચેરી ખાતે રૂપાલાનો વિરોધ કરતા ભારે નારેબાજી કરી હતી. આ મામલો હવે રાજ્યના રાજપૂતોને ન રહેતા સમગ્ર દેશના 22 કરોડ ક્ષત્રિયોનો બની ગયો છે તેવી ગર્ભિત ચીમકી ક્ષત્રિય સમાજ દ્વારા નવસારીમાં ઉચ્ચારવામાં આવી છે. અલ્પેશ કશ્યપ, ZS TV, નવસારી. આજરોજ નવસારી જિલ્લા રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા વડાપ્રધાનને સંબોધીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જે આવેદનપત્રની અંદર પુરુષોત્તમ રૂપાલા રાજપૂત સમાજ ઉપર જે ટિપ્પણી કરી છે એના વિરુદ્ધમાં છે. રાજપૂત સમાજ ફક્ત ગુજરાતની અંદર નહીં પરંતુ આખા દેશમાં આ મામલે ખૂબ નારાજ છે અને બની શકે કે આવનાર દિવસોમાં જો ભારતીય જનતા પાર્ટી રૂપાલા વિરુદ્ધ જો એક્શન ન લઈ, જો એમની ટિકિટ ન કાપે, તો આવનાર દિવસોમાં ખૂબ ઉગ્ર આંદોલન થવાની પણ સંભાવના દેશમાં રહેલી છે. એમાં નકારી શકાય તેમ નથી. અને પુરુષોત્તમ રૂપાલા જે દિવસે જે પ્રમાણે રાજપૂત સમાજની ટિપ્પણી કરી છે એ ટિપ્પણી કોઈપણ સંજોગોમાં અમે ચલાવી નહીં લઈએ. અને જો વહેલી તકે આનું નિવારણ નહીં આવે તો આખા દેશમાં સમગ્ર આંદોલન અને ખૂબ ઉગ્ર પ્રમાણમાં આંદોલન થશે. જેમાં કંઈ પણ થાય એની જવાબદારી સરકારની પોતાની રહેશે. જી, હું નરેન્દ્રસિંહ ગિરાસે, રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના, નવસારી જિલ્લા અધ્યક્ષ. હવે આજે તમે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા અમારા બધા ભાઈઓને જુઓ છો. અહીંયા દરેક કોઈને કોઈ કામ ધંધાવાળા વ્યક્તિ છે, કોઈને કોઈ રીતે કોઈને કોઈ કામમાં વ્યસ્ત વ્યક્તિ છે, પણ આજે દરેક જ અમારા રાજપૂત ભાઈઓ અહીંયા આવેદનપત્ર આપવામાં આવ્યા છે. એનો વિષય કોમન જ છે, બધાને ખબર જ છે કે જે રૂપાલાજીએ જે નિવેદન આપ્યું છે, બરાબર છે, જે રાજપૂત સમાજ વિશે ટિપ્પણી કરી છે એ ખૂબ જ અપમાનજનક ટિપ્પણી છે. અને એના વિશે જે રોષ છે એ બાબતે જ આ અહીંયા બધા જ લોકો અમારા રાજપૂત સમાજના આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા છે. શું માંગણી? અમારી એક જ માંગણી છે કે રૂપાલાજીની ટિકિટ કપાય. કારણ કે કોઈ એક વ્યક્તિ એક ક્ષત્રિય સમાજની ઉપર હોઈ શકે એવું બને જ નહીં. એક વ્યક્તિ ક્ષત્રિય સમાજની ઉપર બની જાય આ વસ્તુ તો કોઈ સ્વીકારી જ ન શકે, બરાબર છે. અને આ અમારી ખરેખર ખૂબ જ ગંભીરતાપૂર્વક લેવા જેવી બાબત છે. જો આના પર સરકાર કોઈપણ પ્રકારનો નિર્ણય જો નહીં લે તો આના ઉપર આગળથી ઘણી ગંભીર કાર્યવાહી કરવામાં આવશે અને તેની જવાબદારી સરકારની રહેશે. કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? કાર્યવાહીમાં તમે જાણો છો સમગ્ર દેશની અંદર આજે તમે સમજો કે 22 કરોડથી 27 કરોડ તો રાજપૂત છે, બરાબર. આજે રાજપૂત જે હિન્દુ ધર્મની રક્ષા કરવા માટે દોડે છે, જેટલું માન સન્માન સંવિધાનનું રાજપૂત સમાજે રાખ્યું છે એ જો રાજપૂત સમાજ આ વ્યક્તિ કે આ સરકાર કે આ સંવિધાનનો સાથ છોડી દે ને તો અમારે આ આવેદનપત્ર આપવાની જરૂર નથી. જે આ નિવેદન આવ્યું એના પછી અમારે જો ક્ષત્રિય સમાજે નિર્ણય લેવો હોય ને તો અમારે કોઈને પૂછવાની જરૂર નથી. પણ આ સંવિધાનનું માન રાખીને અમે અહીંયા ફક્ત ને ફક્ત અમે ખાલી આવેદન આપવા માટે આવ્યા છીએ.